ગાંધીનગર શહેરમાં સરકારે જાહેર કરેલ કોવિડ 19 હોસ્પિટલની અતિ ગંભીર બેદરકારી સામે આવી. હિંમતનગરની કોવિડ હોસ્પિટલ પાસે નથી ફાયર એનઓસી સર્ટી. હિંમતનગર ફાયર વિભાગે તારીખ 6/8/2020 ના રોજ શહેરની 61 હોસ્પિટલોને નિયમો ભંગ વિરુદ્ધ નોટિસ ફટકારી હતી. હોસ્પિટલો દ્વારા નોટિસનો ખુલાસો કે જે જવાબ આજ દિવસ સુધી ફાયર વિભાગને કરેલ નથી. હિંમતનગર શહેરમાં સરકારે જાહેર કરેલ કોવિડ હોસ્પિટલ, મેડિસ્ટાર હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, અભિગમ હોસ્પિટલ અને પીપલોદ ખાતે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી. હિંમતનગર ફાયર વિભાગે નોટિસ ફટકાર્યા બાદ પણ હોસ્પિટલના ડોક્ટરો નોટિસની અવગણના કરી રહ્યા છે. હોસ્પિટલમાં ફાયર એનઓસી તેમજ તાત્કાલિક દરવાજાની સગવડ પણ નથી. આગ અકસ્માત થશે તો જવાબદાર કોણ? સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની નજર સમક્ષ ચાલતી હોસ્પિટલો બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં. શહેરના આકાશગંગા કોમ્પ્લેક્સમાં આવેલ સંજીવની હોસ્પિટલ અગાઉ રાજ્યમાં થયેલા આગ અકસ્માતનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં. સંજીવની હોસ્પિટલ પાસે નથી ફાયર એનઓસી તેમજ તાત્કાલિક દરવાજો અને હોસ્પિટલનો પાર્કિંગ પણ નથી. સંજીવની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે જીઈબીના જીવિત વાયરો ખુલ્લામાં જોવા મળ્યા છે ત્યારે જીઈબીની પણ ગંભીર બેદરકારી જોવા મળી. સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હિંમતનગરની સંજીવની હોસ્પિટલમાં આગ અકસ્માત ઘટના બને તો નવાઈ નહીં. હોસ્પિટલના ડોક્ટરો તેમજ જિલ્લા વહીવટી તંત્ર જો આ બાબતે યોગ્ય પગલાં નહીં ભરે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાશે તો જવાબદારી કોની? જિલ્લા વહીવટી તંત્ર ક્યારે ઉજાગર થશે? નિયમોનો ભંગ કરનાર હોસ્પિટલ વિરુદ્ધ જિલ્લા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી હાથ ધરશે? તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. માનનીય કલેક્ટર સાહેબશ્રી તથા અમારા ચીફ ઓફિસરશ્રીના આદેશ અનુસાર શનિવારના રોજ જે હિંમતનગર ખાતે કોવિડ હોસ્પિટલો આવેલી છે તે દરેકનું ચેકિંગ કરવામાં આવેલ હતું. એમાં ખાસ કરીને મોટાભાગે ત્રુટીઓ દૂર કરવામાં આવેલ છે, પરંતુ એકાદ હોસ્પિટલમાં સીડીના એક્ઝિટમાં થોડાક પ્રોબ્લેમ છે તો એમને તાત્કાલિક દૂર કરવા માટે જણાવાયેલ છે. અને બાકીની હિંમતનગર ખાતેની 61 હોસ્પિટલોને અગાઉ એમને નોટિસો આપવામાં આવેલી હતી અને એમને ક્ષતિઓ દૂર કરવા માટે જણાવેલ હતી, પરંતુ હજુ સુધી એનો કોઈ એમને જવાબ કરેલ નથી. અને આ બાબતે અમે અમારા રિજિયનલ ફાયર ઓફિસર શ્રી મોડ સાહેબને લેખિતમાં એમને જાણ કરેલ છે, તો આગળની કાર્યવાહી એમના આદેશ અનુસાર કરવામાં આવશે. સાહેબ, આપે જે પ્રમાણે વાત કરી 61 હોસ્પિટલ જે નોટિસ આપવામાં આવી છે, નોટિસ આપ્યા બાદ કાર્યવાહી શું કરવામાં આવશે? એ હવે મોડ સાહેબ જે જણાવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. શું નામ? પ્રતાપસિંહ દેવડા.